અસ્સલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? જનાબ કુતબુદ્દીન મુઆલ્લિમ વોઇસ પ્રામાણિકમાં ઓનલાઈન શિક્ષણમાં તમારું ફરીથી સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ તેમાં સ્વાધ્યાય પોથી કાર્ય કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમારા પાસે સ્વાધ્યાય પોથી ન હોય તો તમારે સ્વાધ્યાય પોથી કાર્યને એક નવી નોટમાં તમારે આ ગૃહ કાર્ય કરવાનું રહેશે. તો પાઠ 14 આપણો ખોરાક, બરાબર. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર સામે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે? અ, દરેક પોતાનું કામ અલગથી કરે છે. બી, કામવાળાઓ પાસે કામ કરાવે છે. ક, બધા જ સાથે મળીને કામ કરે છે. અને ડ, વેણુની મમ્મી ઘરના બધા કામ કરે છે. તો જવાબ આવશે ક, બધા સાથે મળીને કામ કરે છે. તો અહીંયા લખવાનું ક. નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? અ, દૂધ. બ, દહીં. ક, પેડા. ડ, હળદર. તો જવાબ આવશે ડ, હળદર. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? એ, બટાટા. બી, ઊન. સી, રબર. ડી, ગોળ. તો જવાબ આવશે બી, ઊન. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? એ, મસાલાનો. બી, મીઠાનો. સી, ગરમ પાણીનો. ડી, તુલસીનો. જવાબ આવશે એ, મસાલાનો. પગની મચકોડ માટે શું કરવામાં આવે છે? એ, ઠંડા પાણીના પોટા મુકાય છે. બી, ઇન્જેક્શન લેવામાં આવે છે. સી, હળદર અને મીઠાનો લેપ કરાય છે. ડી, ખાંડ અને લીંબુનું શરબત પીવામાં આવે છે. જવાબ આવશે ક, હળદર અને મીઠાનો લેપ કરાય છે. ક, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? એ, કમરના દુખાવા માટે. બી, દાંતના દુખાવા માટે. સી, પગની મચકોડ માટે. ડી, પેટના દુખાવા માટે. તો શું આવશે જવાબ? બ, દાંતના દુખાવા માટે. શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? અરડુસીના પાનનો ઉકાળો, સૂઠ અને ગોળની ગોળી, તુલસીના પાન, જીરું મીઠું નાખેલી છાશ. જવાબ આવશે ડ, શું આવશે? જીરું મીઠું નાખેલી છાશ. 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું ખાલી જગ્યા કરે છે? તો રાણીના મમ્મી. પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે? તો વનસ્પતિમાંથી. ગાય, ભેંસ, બકરી આપણને ખોરાક તરીકે દૂધ આપે છે. શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો મેથી. નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ ખાલી જગ્યા પલાળીને લગાડવામાં આવે છે? તો જવાબ આવશે હિ. 3, નીચેના વિધાનોમાંથી સાચો વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ઘરના બધા જ કામ ફક્ત મમ્મીએ કરવાના હોય છે, તો ખોટું. બીજું, વેણુનું કુટુંબ પરસ્પર સહયોગથી જીવે છે, તો ખરું. દૂધ એ પ્રાણીજ પદાર્થ છે, તો જવાબ ખરું. કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી પ્રાપ્ત થાય છે, ખોટું. શરીર ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ ઉપયોગી છે, તો ખોટું. કોબી જે વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે, તો ખરું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. હળદર તો અહીંયા તમને આપ્યું છે બ, તેમાંથી તમારે સાચો જવાબ અહીંયા અહીંયા લખવાનું છે. હળદર તો શરદી અને ઉધરસ, અજમો એ પેટનો દુખાવો બતાવે છે, હિંગ ગેસ અને આફરો, મેથી વા સાંધાનો દર્દ દૂર કરે છે, લવિંગ દાંતનો દુખાવો દૂર કરે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્ર આપ્યું છે, બરાબર. આ છે વેણુનું કુટુંબ અને આ છે રાણીનું કુટુંબ. તો અહીંયા જુઓ, વેણુની મમ્મી રસોઈ બનાવે છે, તેના પપ્પા કચરો નીકાળે છે અને તેને તેના પપ્પા મદદ કરે છે, તે મમ્મીને કચરો કાઢ. અહીંયા વેણુ તેના મમ્મી પપ્પા સાથે મળીને જમવા બેસ્યા છે અને તેઓ સાથે બેસીને શું કરે છે? સમાચાર પત્ર વાંચે છે, બરાબર વિદ્યાર્થીઓ. અને વેણુ સાયકલ ચલાવી રહી છે. હવે છે રાણીનું કુટુંબ. હવે રાણીના કુટુંબમાં તેના મમ્મી એકલા રસોઈ કરી રહ્યા છે, બરાબર, લોડ બાંધી રહ્યા છે. પછી
અહીંયા રાણી તેના મમ્મી અને તેના પપ્પાને ભાઈને પરોસી રહી છે, એટલે કે તેઓ સાથે જમતા નથી. અહીંયા જુઓ, રાણી તેની મમ્મી સાથે કામ કરે છે અને તેના પપ્પા સમાચારપત્ર વાંચી રહ્યા છે. બરાબર, આપણે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ જોયું. બરાબર, હવે અહીંયા તમારે લખવાનું વેણુનું કુટુંબ અને રાણીના કુટુંબ વિશે. તો વેણુના મમ્મી રસોઈ બનાવે છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. મમ્મી, પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે. વેણુના મમ્મી અને પપ્પા સમાચારપત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે. રાણીનું કુટુંબ, રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે. રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસતી રહી છે. રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચારપત્ર વાંચી રહ્યા છે. બરાબર વિદ્યાર્થીઓ, હવે પ્રશ્ન 6, નીચે આપેલી વાનગીઓ ખાદ્ય વસ્તુઓના નામ આપ્યા છે, થોડા વધારે નામ યાદીમાં ઉમેરે છે. જો વસ્તુ છોડ વૃક્ષ વનસ્પતિમાંથી મળે તો તેના પર લીલું એક કરો. લીલું, જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે તેના પર લાલ એટલે બે કરો. બરાબર, તો અહીંયા મધ તો અહીંયા આવશે બે, હળદર એક, માછલી બે. બરાબર, હવે તમારે અહીંયા નામો ઉમેરવાના છે. બરાબર વિદ્યાર્થીઓ, હવે પ્રશ્ન 7, તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાં મેળવેલી દવા ઔષધિઓ લો છો. ઈજા થાય ત્યારે હળદરવાળું દૂધ પીવું અને ઈજા થયેલા ભાગ પર હળદર લગાવ છું. પેટમાં દુખાવો હોય ત્યારે અજમો ગરમ પાણી પાણી સાથે પીવો. શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી અને આદુ તથા મધનો રસ પીવો. દાંતનો દુખાવો હોય ત્યારે સેકલોલવિંગ અથવા લવિંગનું તેલ લગાવવું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ તમારું ગૃહકાર્ય તમારે આસપાસની સ્વાધ્યાયપોથીની અલગ નોટ બનાવી તેમાં લખવાનું રહેશે અને સ્વાધ્યાયપોથી આવી જાય તેમાં પણ તમારે આ તમારું સ્વાધ્યાયપોથી કાર્ય કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આટલું શીખી ગયા. તો ચાલો, થેન્ક યુ. હવે આપણે ફરીથી મળીશું અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.